દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મંગળવારે કચ્છની મુલાકાતે આવવાના છે. તે ગુજરાતની મુલાકાત છે ત્યારે તંત્ર દ્વારા કચ્છમાં તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. કચ્છની સાથે અનેરો નાતો છે. મુખ્યમંત્રી હતા ત્યારે ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવાને એક પગલાં ભર્યા છે. સીએમ કાર્યકાળમાં પણ કચ્છની 80થી વધુ વખત મુલાકાત લઈ ચૂક્યા છે અને પીએમ બન્યા બાદ તેઓ છઠ્ઠી વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ધોરડો ખાતે પીએમની હાજરીમાં કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ રિમોટ કંટ્રોલથી ખાવડા ખાતે તૈયાર થનાર હાઇબ્રિડ સોલર પ્રોજેક્ટ અને માંડવી ખાતે બનનાર ડિસિલેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. પીએમની કચ્છ મુલાકાતને લઈને જિલ્લા ભાજપમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આમ ગુજરાતની મુલાકાત તેમજ ખાસ કરીને કચ્છની મુલાકાતે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, જેને લઈને તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાઈ એ પર્યાય થઈ ગયા છે. નરેન્દ્રભાઈની કચ્છ પ્રત્યેની લાગણી આપણે હર હંમેશ જોઈ રહ્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 80થી વધારે વખત કચ્છની મુલાકાત લીધી છે. ધરતીકંપ પછી કચ્છને બેઠું કરવામાં નરેન્દ્રભાઈનો સિંહ ફાળો છે. આજે કચ્છ ટુરિઝમના ફલક ઉપર દેશ અને વિદેશમાં જે પ્રખ્યાત થયું છે એનો શ્રેય કોઈને પણ આપી શકાય નહીં, નરેન્દ્રભાઈ મોદીને આપી શકાય. દેશ અને વિદેશની ધરતી ઉપર જ્યાં પણ હોય, રાષ્ટ્રનામ સંબોધન કરતા હોય ત્યારે પણ કચ્છની ધરાને હર હંમેશ યાદ કરે છે. આવતી 15 તારીખે જ્યારે કચ્છમાં નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે, સોલાર એનર્જી પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને ડિસ્ટિલેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે, ત્યારે કચ્છની ધરાના લોકો નરેન્દ્રભાઈના આગમનની રાહ જોઈ રહ્યા છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર નરેન્દ્રભાઈને આવકારવા માટે થનગની રહ્યું છે. એટલે કચ્છ અને નરેન્દ્રભાઈ એક પર્યાય છે. નરેન્દ્રભાઈની કચ્છ પ્રત્યેની લાગણી કચ્છના લોકો ક્યારે પણ ભૂલી નહીં શકે. અને કચ્છની ધરા પર વડાપ્રધાન થયા પછી આ 5મી કે 6ઠી વખત આવી રહ્યા છે. એટલે કચ્છના લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં પણ અનેરો ઉત્સાહ છે.